नमस्कार, आपनी साथे हूँ छु बीनल। हवे जोईए समाचार विगतवार। तो हाल जे रीते महत्वना समाचार मळी रह्या छे, फरी एक वार लग्न प्रसंग में भारे भीड़ एकठी थती जोवा मळी छे। गोधरा में लग्न प्रसंग नो एक वीडियो वायरल थयो छे। लग्न प्रसंग नी अंदर नियमोना फरी एक वार धजागरा ऊर्जा जोवा मळ्या छे। नदीसर में लग्न प्रसंग नो आ वीडियो खुद गामना महिला सरपंच ज नियमो नेवे मूक्या छे अने नाच्या छे। डीजे ना ताले लोको नाचता होवानो वीडियो हाल वायरल। अगाउ पण आ प्रकारना वीडियो वायरल थई चुक्या छे। फरी एकवार आ वीडियो वायरल थयो छे। गोधरानो छे आ वीडियो के ज्यां लग्न प्रसंगमां लोको जाने के कोरोनाने भूलीने ज नाची रह्या छे। कोरोना गाइडलाइन तो क्यांय जोवा ज नथी मळी रही, परंतु एक साथे वधु भीड़ पण त्यां जोवा मळी रही छे। संवाददाता राहुल आपणी साथे जोडાયા છે। જી રાહુલ, એક વિડિયો વાયરલ થયો છે ગોધરાનો, જો કે જેમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ છે અને લગ્નનો આ જે કહેવાય કે વરઘોડો કાઢવામાં આવ્યો છે। ચોક્કસ જણાવે, પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની અંદર એક લગ્નનો વરઘોડાનો વિડિયો છે તે હાલ વાયરલ થયો છે। વિડિયોની જો વાત કરવામાં તો ગોધરા તાલુકાના નદીસર ગામનો આ વિડિયો છે તે હાલ તો તે વાયરલ થઈ રહ્યો છે। વિડિયોની અંદર સ્પષ્ટ જોઈ શકાય છે કે કોરોનાની તમામ ગાઈડલાઈન નો ભંગ કરીને ડીજે ના તાલે નાચતા જોવા મળી રહ્યા છે। હાલ તો કોરોના સંક્રમણ નો વધુ ફેલાઈ શકે તેમ હોવા છતાં પણ તમામ નીતિ નિયમ ને નેવા મૂકીને સરપંચ પણ ઝૂમી ઉઠ્યા છે। ત્યારે ગણતરીના કલાકો પહેલા જૂની દરીના ગામમાં પણ આ જ પ્રકારનો વિડિયો છે તે વાયરલ થયો હતો અને પોલીસે પણ ત્યાં 5 લોકોની છે તે અટકાયત કરી હતી અને આ વધુ એક બીજો છે વિડિયો છે તે હાલ સોશિયલ મીડિયામાં છે તે વાયરલ થઈ રહ્યો છે। જી, તો વિડિયો વાયરલ થઈ રહ્યો છે, પોલીસ દ્વારા કઈ કામગીરી કરવામાં આવશે? ચોક્કસ જણાવે, તો વિડિયો તો હાલ વધે વાયરલ થઈ રહ્યો છે, તેને લઈને પોલીસ પણ છે તે ફૂટેજ ની અંદર જે તમામ લોકો છે તેમના દ્રશ્યો છે તે જોશે અને તેમની છે તે અટકાયત છે તે કરવામાં આવશે। જી જી રાહુલ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। તો ફરી એકવાર નદીસરમાં લગ્ન પ્રસંગમાં ભીડનો વિડિયો વાયરલ ગોધરાની અંદર, કે લગ્ન પ્રસંગની અંદર લોકોને એકઠા ન થવાનું સ્પષ્ટ સૂચન કરવામાં આવ્યું છે સરકાર દ્વારા, તેમ છતાં પણ લોકો તેનું પાલન નથી કરી રહ્યા। લાગી રહ્યું છે કે લોકોને હજુ પણ કોરોનાથી ડર નથી। તો જે રીતે કહી શકાય કે લોકો ડીજેના તાલે ઝૂમી રહ્યા છે, ઘરમાં લગ્ન પ્રસંગ હોય, ઉત્સાહ હોય, એ જરૂરી છે, પરંતુ એક બાજુ કોરોના કે જેને રાજ્ય સહિત દેશ સહિત વિશ્વની અંદર કોહરામ મચાવેલો છે તેવામાં લગ્ન પ્રસંગમાં આટલી ભીડ એકઠી થવી, હવે જો કોરોના સંક્રમણ વધશે તો તેની માટે જવાબદાર કોણ રહેશે તે પણ અહીંયા સવાલ થાય છે। કોની મંજૂરીથી આટલી મોટી ભીડ એકઠી કરવામાં આવી? ગોધરાના લગ્ન પ્રસંગનો આ વિડિયો વાયરલ થયો છે। અગાઉ જૂની ધરી ગામનો વિડિયો વાયરલ થયો હતો, હવે નદીસર ગામનો આ વિડિયો વાયરલ થયો છે કે જ્યાં એક સાથે લોકો આટલી મોટી સંખ્યામાં એકઠા થયા છે અને ડીજેના તાલે ઝૂમી રહ્યા છે। ખાસ વાત તો એ છે કે ગામના સરપંચ જે છે તે પણ કોરોનાનું ભાન જાણે કે ભૂલ્યા હોય તેવું લાગી રહ્યું છે। ફરી એકવાર આ પ્રકારના વિડિયો વાયરલ, કોની મંજૂરીથી આટલી મોટી ભીડ એકઠી કરવામાં આવી, હવે કોની વિરુદ્ધમાં પગલાં ભરવામાં આવશે, હવે લોકો ક્યારે જાગૃત થશે, આવા અનેક સવાલો થાય છે। કેમ કે કોરોના સંક્રમણ જે છે તે વધી રહ્યું છે, હાહાકાર મચાવી રહ્યું છે, લોકો વધુ મોતને ભેટી રહ્યા છે, મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે, તેમ છતાં પણ લોકો જાગૃત નથી થઈ રહ્યા। ખુદ ગામના મહિલા સરપંચ કે તેમને પણ નિયમો નેવે મૂક્યા હતા અને નાચ્યા હતા, ડીજેના તાલે આ લોકો નાચી રહ્યા છે। અહીંયા એક મોટો સવાલ એ થાય છે કે સંક્રમણ ફેલાશે તો જવાબદાર કોણ? કેમ કે એક બાજુ સરકાર પ્રયત્નો કરી રહી છે કે વેક્સિનેશન વધે, લોકો વધુ સુરક્ષિત થાય જેથી કોરોનાનો કહેર ઓછો થાય, પરંતુ જે રીતેના આ દ્રશ્યો છે તે કંઈક અલગ જ બતાવી રહ્યા છે કે લોકો જાગૃત નથી, હજુ પણ લોકોને પ્રસંગો કરવા વધારે અગત્યના લાગી રહ્યા છે, ન કે કોરોનાથી બચવું। કોરોનાનું સંક્રમણ વધ્યું છે, બીજી લહેરમાં તો યુવાનો જે છે તે મોટી સંખ્યામાં ઝપેટમાં આવ્યા છે કોરોનાની અંદર, મૃત્યુઆંક સતત કોરોનાને કારણે વધી રહ્યો છે દેશની અંદર, તેવામાં આ લોકો હજુ પણ જાગૃત નથી થઈ રહ્યા અને કોવિડ-19ની જે ગાઈડલાઈન છે તેનું પાલન નથી કરી રહ્યા। સરકારે મંજૂરી આપી નથી, 50થી વધુ લોકો એકઠા નથી થઈ શકતા લગ્ન પ્રસંગની અંદર, પણ આપ જોઈ શકો છો મંતવ્ય ન્યૂઝની ટીવી સ્ક્રીન પરના આ દ્રશ્યો કે જ્યાં 200થી વધુ લોકો એકઠા થયેલા છે। રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ ઘટતા લોકો જાણે બેફામ બની ચૂક્યા હોય તેવું લાગી રહ્યું છે। પંચમહાલના ગોધરામાં લગ્નનો વિડિયો વાયરલ થતા વિવાદ સર્જાયો। જૂનીધરી ગામમાં યોજાયેલા લગ્નમાં ઝૂમતા લોકો કોરોનાને ખુલ્લેઆમ લલકાર આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે।
આ લગ્નમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનો પણ અભાવ જોવા મળ્યો. મહત્વનું છે કે હાલ તો કોરોના કેસ ઘટ્યા છે, પરંતુ આટલી ભીડમાં સંક્રમણ વધશે તો જવાબદાર કોણ? જોકે મંતવ્ય ન્યૂઝ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે તમામ લોકોને કે આવી ભીડમાં એકઠા ન થાવ, ટોળે ટોળા ન વળો અને માસ્ક પહેરી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અતિ આવશ્યક છે.